અમદાવાદમાં બીઆરટીએસના ડ્રાઈવ કંટ્રોલ ઓપરેટર સહિત ત્રણ લોકો પર હુમલો થયો છે, જ્યાં બીઆરટીએસનું ટ્રેક ન ખોલતા કાર અને એક્ટિવા પર આવેલા પાંચ જેટલા શખ્સોએ છરી વડે હુમલો કરી દીધો, કે જેમાં ત્રણેયને ઈજા પહોંચતા સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં લઈ જવાયા છે। ઘટનાને લઈને રામોલ પોલીસે ગુનો નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। આ સમગ્ર ઘટનાની અંદર ત્રણ ઘાયલ થયા છે, જેમને સાર માટે એલજી હોસ્પિટલમાં લઈ જવાયા છે। સમગ્ર મામલાની વાત કરીએ તો આ સમગ્ર મામલે રામોલ પોલીસે ગુનો નોંધ્યો છે અને જે વિગતો મળી રહી છે તે અનુસાર બીઆરટીએસના ડ્રાઈવ કંટ્રોલ ઓપરેટર સહિત ત્રણ ઉપર હુમલો કરવામાં આવ્યો, જે કારણ સામે આવી રહ્યું છે તે પ્રમાણે કાર અને એક્ટિવા પર આવેલા પાંચ લોકોએ હુમલો કર્યો। આખરે સમગ્ર ટ્રેક ખોલવામાં ન આવ્યો અને તેને લઈને જ આખરે આ લોકોએ હુમલો કર્યો હોવાની વિગતો મળી રહી છે। તેઓ કાર અને એક્ટિવામાં આવ્યા હતા, પાંચ લોકો હતા અને તેમણે ત્રણ લોકોને ઘાયલ કર્યા છે। આ સમગ્ર મામલે એલજી હોસ્પિટલની અંદર આ ઘાયલોને સારવાર અપાઈ રહી છે। ગઈકાલ 24/1 સવારના 11:00 આસપાસ મોબાઈલનો મેસેજ મળેલ કે સરફ સોસાયટી કાર્ગો મોટર્સની પાછળ કોઈ કિશોરે દરવાજો અંદરથી બંધ કરી ગળા ફાંસો ખાધેલ છે। તાત્કાલિક મોબાઈલ કોલવાળી જગ્યાએ જઈ ઇન્વેસ્ટિગેશન સ્ટાફને બોલાવી અને તપાસ કરતા દરવાજો બહારથી ખોલી અને અંદર તપાસ કરતા એક કિશોરે ગળા ફાંસો ખાધેલો હોય